ઓફ વડોદરા. સંખેડાના હરીશ્વર ગામ પાસે બોબેડ કોતરમાં પાણી આવતા જ સુમનદેવ વિદ્યાપીઠની મોટી ટ્રાવેલર્સ ફસાઈ ગઈ હતી. ઉદયપુર જિલ્લામાંથી પેશન્ટ લઈને આવતી 35 જેટલા વ્યક્તિઓને લઈ વાઘોડિયા તરફ જઈ રહેલી મોટી ટ્રાવેલર્સ બસ જે હરીશ્વર પાસે બોબેડ કોતરના ધસમસતા પાણીમાંથી ડ્રાઈવર દ્વારા કાઢવાની કોશિશ કરવામાં આવતા ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાણીનું વહેણ વધારે છે, છતાં પણ ડ્રાઈવરે 35 જેટલા વ્યક્તિઓના જીવના જોખમને ખેડીને ત્યાંથી પસાર કરતા જ વચ્ચે જઈને ડ્રાઈવરે પોતાની હિંમત હારી જતાં બસ વચ્ચે બંધ થતાં પોતે ઉતરીને આગળ નીકળી ગયો હતો અને 35 જેટલા લોકોને હરેશ્વર ગામના નાગરિકો દ્વારા બસમાં સવાર તમામ દર્દી પેસેન્જરને સહી સલામત દોરડાની મદદથી રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવ્યા હતા. ગામ દ્વારા રાત્રે સ્કૂલ ખાતે રેસ્ક્યુ કરવામાં આવેલા વ્યક્તિઓને કસુંબિયા નાગરિકો દ્વારા આશરો આપવામાં આવ્યો હતો, પરંતુ આ અકસ્માત સર્જાત તો એ માટે જવાબદાર કોણ હોત તેને લઈને ચર્ચા જાગી હતી. કુછ નહીં હોગા, કુછ નહીં હોગા, નિકલ જાઓ, નિકલ જાઓ. નહીં, કોઈ ડરને કી જરૂરત નહીં હૈ. તબિયત સહી નહીં રહેતી, પાણી કો દેખ કે ચક્કર આતે હોતે. અચ્છા અચ્છા અચ્છા. પેલું નહીં દેખાય, બેટરી મારી પડશે. બધાનો ઉતારો એટલે ખબર પડે રેસ્ક્યુ કઈ રહ્યો. આવી ગયો, આવી ગયો. Vamos aqui! Vamos aqui!